નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, કેમ છો? મજામાં? ચાલો આજે વિદ્યુત ક્ષેત્ર આગાહી દાખલાઓમાં છે આગળ વધીએ. તો જોવાનું છે આપણે દાખલા નંબર 1.9, ઉદાહરણનો દાખલા નંબર 1.9. Q1 ઇક્વલ ટુ 10⁸ કુલમ અને Q2 ઇક્વલ ટુ -10⁸ કુલમના મૂલ્યના બે બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. તો A, B અને C બિંદુઓ ઉપર વિદ્યુત ક્ષેત્ર છે મેળવવાનું છે. જો Q1 અને Q2 એકબીજાથી કેટલા અંતરે છે? 0.1 અંતરે. આ પણ અંતર 0.1 છે, 0.1 મીટર. એનો મતલબ એમ થયો કે સમબાજુ ત્રિકોણના બે નીચેના શિરોબિંદુ એટલે કે બેઝના શિરોબિંદુઓ ઉપર બે વિદ્યુત ભારો Q1 ઇક્વલ ટુ 10⁸ કુલમ અને Q2 ઇક્વલ ટુ -10⁸ કુલમ છે મૂકેલા છે. A, B અને C શિરોબિંદુ ઉપર, એટલે આ A બિંદુ, B બિંદુ અને C શિરોબિંદુ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ચાલો શું કરીએ? તો ક્રમશઃ એક પછી એક પર લાગતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R² સૂત્ર મૂકીએ અને સોલ્વ કરી નાખીએ. જુઓ, પહેલાં આ A શિરોબિંદુ છે, તો આ ધન વિદ્યુત ભારને કારણે A બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂર તરફ જતી દિશામાં, તો કે આ કોના, તો કે E1A વડે દર્શાવવું. ઓકે, આ ઋણ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પાસે, તો કે ફરી પાછું સેમ દિશામાં, એ કયું આવશે? તો કે ઈ, આ કયું છે? બીજો વિદ્યુત ભાર છે E2A, ફરી પાછું સેમ દિશામાં. તો બંનેને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. એનો મતલબ એમ થયો કે જો એક જ દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્રના સરવાળા કરવા પડશે. બીજું જુઓ, વિદ્યુત ભારનું મૂલ્ય લ્યો, તો 10⁸ કુલમ, આ વિદ્યુત ભારનું મૂલ્ય લ્યો 10⁸ કુલમ, એટલે કે વિદ્યુત ભારના મૂલ્ય સરખા છે, તેની વચ્ચેના અંતર છે સરખા છે, તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું રહેવાનું છે? સમાન જ રહેવાનું છે. તો આના માટે આપણે આવું લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર EA1 ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર E2A, એ બિંદુ પાસે છે, એનું મૂલ્ય લઈ લઈએ. બેવના મૂલ્ય કેવા આવવાના છે? સમાન જ તે. અને એ કેટલું હશે? તો કે વિદ્યુત ભાર 1 વડે A પર લાગતું બળ, તો કઈ રીતે દર્શાવી શકીએ આપણે? તો કે K, વિદ્યુત ભાર કોઈ પણ એક લઈ લઉં છું, Q1/અંતર 0.05². ચાલો કેની વેલ્યુ કેટલી? 9×10⁹, Q1 = 10⁸ ના છેદમાં 0.05² સાદુરૂપ આપશો તમે આને, 0.05² કરી અને 9/0.05² કરશો, સાદુરૂપ આપશો, તો આખાનું જે સાદુરૂપ આવશે એ આવી રીતે આવશે. E1A ઇઝ ઇક્વલ ટુ E2A નું મૂલ્ય, ઓકે, આપણે મૂલ્યને ધ્યાનમાં લઈએ છીએ, બરાબર 3.6×10⁴ ન્યૂટન પર કુલમ. એટલે કે આ Q1 વિદ્યુત ભારને કારણે આના પર લાગતું વિદ્યુત ક્ષેત્ર 3.6×10⁴, તેવી રીતે -10×10⁸ને કારણે પણ સેમ દિશામાં, તો E પર લાગતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, સોરી, A પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર EA બરાબર E1A + E2A. ઓકે, બેવનો આપણે શું લેવો પડશે? સરવાળો એક જ દિશામાં છે અને એ પણ પાછું ધન દિશામાં છે, તો 3.6×10⁴ એને બે વખત લખી શકું, 3.6×2 એટલે 7.2×10⁴ ન્યૂટન પર કુલમ. ચાલો, વિદ્યુત ક્ષેત્ર છે કેવી રાશિ છે? સદિશ રાશિ છે, તો એની દિશા કઈ? તો જુઓ, આ A બિંદુથી લઈ અને કઈ બાજુ ચાલે છે? Q2 બાજુ ચાલે છે, તો આપણે એમ કહી શકીએ A થી, અથવા તો એમ કહી શકીએ Q1 થી Q2 તરફ. ઓકે, તો આ આવી ગયો આપણો પહેલો આન્સર. A પર લાગતું વિદ્યુત ક્ષેત્ર EA બરાબર પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવ્યું, કેટલું આવ્યું? 7.2×10⁴ ન્યૂટન પર કુલમ. ચાલો તેવી જ રીતે B બિંદુ પર,
તો જો બી બિંદુ પર આ વિદ્યુતભાર 10⁻⁸ અંતર 0.05 તો વિદ્યુતભાર કે નું મૂલ્ય અંતર સેમ છે તો એની માટે બીના કારણે આ ધન વિદ્યુતભારને કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે આ ધન વિદ્યુતભારને કારણે બી પર લાગતું તો કે ઈ વિદ્યુતભાર 1 છે ઈ 1b આ દિશામાં અને એનું મૂલ્ય કેટલું હશે શું કરો તો કે આ કે ક્યુ અપોન આર સ્ક્વેર અથવા તો આપણે બેઠું જ અહીંયા કરી લીધું છે તો ડાયરેક્ટ એની વેલ્યુ મૂકી દઈએ ઈ 1b ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ ઓકે જો હવે ઋણ વિદ્યુતભારને કારણે આ ઋણ વિદ્યુતભારને કારણે બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે આકર્ષી પ્રકારનું એટલે આ દિશામાં ઓકે એમને હું દર્શાવું તો કે ઈ 2b બીજાને કારણે બી પર લાગે છે પણ તેની વચ્ચેનું અંતર જુઓ 0.05 એટલે 0.15 જેટલું થઈ ગયું તો એના માટે આપણે લખીએ શું લખી શકીએ બીજાને કારણે બી પર લાગતું વિદ્યુત ક્ષેત્ર ઈ 2b બરાબર કે ક્યુ 2 r² અનુસાર શું થશે 9 × 10⁹ આમનું મૂલ્ય કેટલું 10⁻⁸ ના છેદમાં અંતર કેટલું આવશે 0.15² ઓકે આમનું તમે સાદરૂપ આપશો તો આનું સાદરૂપ આવશે 4 × 10³ ન્યૂટન પર કુલમ કેટલું આવી જશે 4 × 10³ ન્યૂટન પર કુલમ તો જો 1 છે આ બાજુ છે 2 આ બાજુ છે હવે 10⁴ એટલે આ વધારે થયું 10³ એટલે આ કેવું થયું ઓછું થયું તો વધારેમાંથી ઓછું બાદ કરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બી પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈબી બરાબર ઈ 2a પ્લસ ઈ 2b ઓકે ઈ 1b સોરી માફ કરજો આ બાજુનું છે આપણે પ્લસ કન્સિડર કરીએ તો આ બાજુને માઇનસ તો ઈ 1b ઈ 1b કેટલું આવશે ઈ 1b કેટલું આવશે 3.6 × 10⁴ માઇનસ 4 × 10³ આમને 10³માં ફેરવો જો સરવાળો બાદબાકી ત્યારે જ થાય તો કે જે આ 10⁻ છે સરખી હોય તો એટલે કે સમાન પરિમાણ ધરાવતા પદોના જ સરવાળા બાદબાકી થાય ગુણાકાર ભાગાકાર તમે ગમે તે કરી શકો એની સાથે કંઈ લેવા દેવા નક્કી નકર સરવાળા બાદબાકીનો નિયમ છે કે સમાન પરિમાણ ધરાવતી રાશિના સરવાળા બાદબાકી થાય તો આનો સમાન પરિમાણ કરો આ રીતે કરી શકીએ 36 × 10³ માઇનસ 4 × 10³ 36માંથી 4 જાય એટલે 32 × 10³ તો આને એમ કહેવાય 3.2 × 10⁴ ન્યૂટન પર કુલમ સમજાય છે 36માંથી 4 જાય એટલે કેટલા 32 અને 32માંથી 1 દશાંશ ચિહ્ન કાપો 3.2 × 10³ તો અતિતે 10⁴ ન્યૂટન પર કુલમ તો બી પર લાગતું વિદ્યુત ક્ષેત્ર ઈબી છે આપણને મળી ગયું ચાલો ફરી પાછી આમની પણ દિશા તો આની દિશા માટે હવે કઈ બાજુ છે તો કે ઈ 1b છે વધારે છે તો એના માટે આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે તો કે Q2 થી Q1ની દિશામાં ઓકે ચાલો ફરી પાછું સી પર લાગતું વિદ્યુત ક્ષેત્ર તો આ ધન વિદ્યુતભારને કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર એ બે વિદ્યુતભારને જોડતી રેખા પર દૂર તરફ જતી દિશામાં ઋણ વિદ્યુતભારને કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર બેવને જોડતી અંદર આવતી દિશામાં આ છે તો કે 2ને કારણે ઈ 2c અને આ 1ને કારણે છે એટલે ઈ 1c ઓકે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે આ રીતે આવશે બેવની વચ્ચે ચાલો આ ખૂણો કેટલાનો સમબાજુ હોવાથી આ ખૂણો કેટલાનો થશે આ ખૂણો 60 ડિગ્રીનો તો જો આ પણ બે સમાંતર રેખા થઈ ગઈ એની છેદિકા તો આ ખૂણો પણ કેટલાનો આવશે
साइठ नो, एनो मतलब एम थयो के टोटल खूणो केटला नो आवी जशे, टोटल आ पण साइठ नो होवाथी टोटल आवशे 120 डिग्री। बीजू जुओ आ विद्युतभार अने एनी वच्चेनुं अंतर 0.1 मीटर छे, तो एना माटे एक माटे सूत्र लखीए, तो बे विद्युतभारना मूल्य सरखा, अंतर सरखा, विद्युत क्षेत्र एक सरखुं ज रहेशे, तो आना माटे आपणे शुं लखी शकीए, तो के आना माटे एवी रीते लखी शकीए કે ઈ વન સી નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ ઈ ટુ સી નું મૂલ્ય બરાબર 9×10⁻૯ વિદ્યુતભારનું મૂલ્ય બેમાંથી એક કોઈ એકનું લઈએ 10⁻¹⁸ ના છેદમાં 0.1 નો સ્ક્વેર, 0.1 નો સ્ક્વેર એટલે 10⁻², 10⁻², ઉપર જાય તો પ્લસ થઈ જશે, તો કે 9 ને 2 11 માંથી 8 જાય, 10 ની કેટલી ઘાત આવી 3 ઘાત, તો કે 9×10³ ન્યૂટન પર કુલમ, આ કોના બરાબર મળ્યું, ઈ વન સી એટલે કે 1 ને કારણે સી પર, અને ઈ ટુ સી 2 ને કારણે સી પર વિદ્યુત ક્ષેત્ર છે મળી ગયા, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર સી પર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ સી બરાબર શું થશે, ઈ વન સી પ્લસ ઈ ટુ સી, પરંતુ જો પરિણામી માટે હું આ રીતે કરું તો કે આ ખૂણો જાણો છો, તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જ વાપરી દો ને, શું થઈ જશે, ઈસી બરાબર અંડરરૂટ ઈ વન સી સ્ક્વેર પ્લસ ઈ ટુ સી સ્ક્વેર પ્લસ 2 ઈ વન સી ઈ ટુ સી ઇન્ટુ કોસ 120, ઓકે આ બે સરખા જ છે, તો આને હું કહી દઉં ઈ વન સી સ્ક્વેર કેટલી વાર, 2 વાર, તો કે 2 ટાઈમ ઈ વન સી સ્ક્વેર કોસ 120, કોસ 90+30, કોસ 90 એ વિધેય બદલાઈ જાય, કોસ 90+થીટા એટલે બીજું ચરણ માઇનસ આવે, તો -30 -2 ઈ વન સી ઇન્ટુ ઈ ટુ સી એટલે ઈ વન સી સ્ક્વેર શું થઈ જશે, 30 30ની કિંમત 1/2 આ કેન્સલ થઈ જશે, તો 2 ટાઈમ ઈ વન સી સ્ક્વેરમાંથી 1 ટાઈમ ઈ વન સી સ્ક્વેર જાય એટલે કેટલી વખત વધશે, 1 જ વખત વધશે, ઈ વન સી સ્ક્વેર વર્ગમૂળને વર્ગ છે કેન્સલ થઈ જશે, એટલે કે ઈ વન સી અને ઈ વન સી બરાબર આપણી પાસે કેટલા છે, 9×10³ ન્યૂટન પર કુલમ, તો આ આવી ગયો ફાઇનલ આન્સર, ઈસી બરાબર 9×10³ ન્યૂટન પર કુલમ। ચાલો એમની દિશા કઈ જો ફરી પાછી, કઈ દિશામાં આવી, Q1 થી Q2ની દિશામાં, તો આનો આન્સર આવશે 9×10³ Q1 થી Q2ની દિશામાં, ઓકે સિમ્પલ જ છે, શું કરવાનું, 1/KQ/R² સૂત્ર મૂકી અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે મેળવી લેવાનું છે, તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે, અને જો સમજાઈ ગયું હોય તો એક દાખલો છે મારે તમને હોમવર્કમાં આપવાનો, સેમ પેટર્નથી છે, એટલે પહેલાં તમે આમને ધ્યાનથી છે લખી નાખો, પછી આપણે એ દાખલાની ચર્ચા કરીએ। ચાલો તો તમે આ છે નોટ ડાઉન કરી લીધું હશે, હવે હું તમને હોમવર્કના દાખલાની વાત કરું છું, એ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.8, જો એમની રકમ છે હું રીડ કરું છું, બે બિંદુવત વિદ્યુત ભારો QA ઇક્વલ ટુ 3 માઇક્રોકુલમ અને QB ઇક્વલ ટુ -3 માઇક્રોકુલમને એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર રાખેલા છે, એટલે QA બરાબર QB બરાબર, બેના મૂલ્ય એક સરખા છે, આ પોઝિટિવ છે આ નેગેટિવ છે, એ છે 3 માઇક્રોકુલમ, એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે, તો પહેલું બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુઓ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવો, અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું, જો તમારી પાસે વિદ્યુત ભાર આપેલો છે, અંતર છે, તો જે રીતે સૂત્ર મૂકીને સોલ્વ કર્યો તેવી રીતે વિદ્યુત ભાર આપેલો છે, અહીંથી હાફ અંતર કેટલું થઈ જશે, 10 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવી નાખતા, 10 સેન્ટીમીટરને મીટરમાં ફેરવો એટલે ફરી પાછું કેટલું થઈ જશે, 0.1 મીટર, ઓકે તમારી પાસે વિદ્યુત ભાર છે અંતર છે, તો આ
વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ઋણ વિદ્યુતભારને કારણે પણ આ દિશામાં, કોઈ એકને કારણે જે મળે છે એને ગુણ્યા બે કરી દો એટલે આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તમને મળી જશે. પછી એમાં બી પૂછેલું છે કે જો 1.5×10⁻⁹ કુલમ ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ, જો વિદ્યુત ભાર પ્લસ હોય કે માઇનસ હોય એના બળના મૂલ્યમાં કાંઈ ફરક નથી પડતો, ફરક ક્યાં પડે છે? દિશામાં. શું બદલાઈ જાય છે? દિશા. તો જો અહીંયા એક પરીક્ષણ વિદ્યુત ભાર મૂક્યો તો તેના પર લાગતું બળ એમ બરાબર ક્યુએ અનુસાર મેળવી શકશો, આ વિદ્યુત ક્ષેત્રનું જે પણ મૂલ્ય આવે એને આ વિદ્યુત ભાર એટલે બળ મળી જશે. હવે વાત આવી દિશા, તો જો ધન વિદ્યુત ભાર હોય તો તેના પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અને ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે આ દિશામાં આવશે. ઓકે, એટલે આ બળનો આન્સર આવશે ક્યાંથી આવશે? ક્યુબી થી ક્યુએ તરફ. અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? ક્યુએ થી ક્યુબી તરફ. તો આવડી જશે દાખલો. જો આ એક દાખલો હોમવર્કમાં છોડું છું, ટ્રાય કરો, સિમ્પલ જ છે, સિમ્પલ લોજિક છે. તેમ છતાં ન આવડે તો મને છે ટેક્સ મેસેજ કરીને છોડી દેજો કે જેથી કરીને હું તમને દાખલો છે સોલ્વ કરાવી દઉં. ઓકે, ચાલો આગળ વધીએ. હવે જોઈએ ઉદાહરણ 1.8. જોજો, ધ્યાનથી સાંભળજો. 1 ઇલેક્ટ્રોન 2×10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. શું પામે છે? પતન પામે એટલે કે નીચે પડતો મૂકવામાં આવે છે. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું અહીંયા આપણને? ઈ બરાબર 2×10⁴ ન્યૂટન પર કુલમ. કેટલું પતન પામે છે? તો એ અંતરને ડી કહું કે એક્સ વડે દર્શાવીએ, 1.5 સેન્ટીમીટર બોલે તો 1.5×10⁻²⁰ મીટર. ઓકે, ચાલો આકૃતિ એમાં દર્શાવેલું છે ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે જે આકૃતિ બીમાં દર્શાવેલું છે. અત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે, બીમાં વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ થઈ ગયું? નીચે તરફ. અહીંયા હતું એક ઇલેક્ટ્રોન, અહીંયા આવી ગયું એક પ્રોટોન. ઓકે, જે બીમાં દર્શાવ્યું. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય એટલે કે પતન એટલે મુક્ત પતન, મુક્ત પતન માટે લાગતો સમય કેટલો છે ધ્યાનમાં લેવાનો છે. બીજું કીધું છે ગુરુત્વીય અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત છે, તફાવત આપણે શું કરવાનો છે? અવગણવાનો છે. તફાવત સોરી ગણવાનો છે એટલે કે જણાવો એવું કીધું છે. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, અંતર આપેલું છે, આ બધા મુક્ત પતનના કિસ્સા કહેવાય. કેવા કહેવાય? મુક્ત પતનના. પરંતુ અહીંયા આપણે ગુરુત્વીય અસરને ધ્યાનમાં લેશું નહીં. કેમ? કેમ કે એમનું હમણાં જ મેં તમને લાસ્ટમાં આમનું કારણ આપીશ એટલે ખ્યાલ પડી જશે કે આમનો જે પ્રવેગ છે એની સરખામણીમાં ગુરુત્વ પ્રવેગ છે ખૂબ જ નાનો, એકદમ અવગણી શકાય તેવો હોવાથી ગુરુત્વીય અસરને આપણે ધ્યાનમાં લેતા નથી. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે, એમાં ઋણ વિદ્યુત ભાર મૂકો તો ઋણ વિદ્યુત ભાર છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે એ બાજુ બળ લાગે, તો આના પર લાગતું બળ કઈ બાજુ? નીચે તરફ. અને એ બળ કેટલું હશે? તો કે વિદ્યુત ક્ષેત્ર ઈ ઇન્ટુ વિદ્યુત ભારનું મૂલ્ય. એટલે આ બળ કેટલું હશે? તો કે એફ બરાબર ઈ જેટલું. તો હું એમ લખું અધો દિશામાં લાગતું બળ એફ બરાબર ઈ જેટલું. અને આ બળ એફ બરાબર એમ એ ન્યૂટનના નિયમ અનુસાર તો શું થશે? એમ. પણ દળ કોનું? ઇલેક્ટ્રોનનું. પ્રવેગ પણ કોનો? ઇલેક્ટ્રોનનો. બરાબર ઈ ઇન્ટુ ઈ. તો આ પ્રવેગ કેટલો આવશે? એ બરાબર ઈ અપોન એમ ઈ. ઓકે, આ પ્રવેગ છે, સાચવીને મૂકી દઉં, આમનો આપણે યુઝ કરીએ. તેવી જ રીતે આમાં પણ જો વિદ્યુત ક્ષેત્ર છે નીચે તરફ અને વિદ્યુત ભાર હવે પ્રોટોન એટલે કે ધન ઈ, ધન વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, તો આ બળ પણ કઈ દિશામાં આવશે? અધો દિશામાં. અને એ બળ કેટલું હશે? તો કે એફપી બરાબર ઈ ઇન્ટુ ઈપી. ઓકે,
सॉरी विद्युत क्षेत्र तो ई छे, ई इंटू ई, परंतु आ बल केटलू, तो के एम ए एटले एम एपी बराबर ई इंटू ई, तेथी एपी बराबर केटला थई जशे ई ई अपॉन एमपी। आ पण प्रवेग मळी गयो, आ इलेक्ट्रॉन माटे छे, आ प्रोटोन माटे छे। ओके जो हवे आपणने समय कीधो छे, तो मुक्त पतनना किस्सा माटे, मुक्त पतन माटे, मुक्त पतन माटे अचल प्रवेग गतिनुं समीकरण डी बराबर वी जीरो टी प्लस हाफ एटी स्क्वेर परथी आपणे जाणीए। मुक्त पतन माटे प्रारंभिक वेग वी जीरो बराबर जीरो मीटर पर सेकंड। ओके तो जो डी बराबर शू थी जैसे वन अपॉन टू एटी स्क्वेर। हवे जो तमारे समय टी मेळवो छे, तो टी नुं सूत्र शू आवशे, तो के टी बराबर टू डी अपॉन ए, टी स्क्वेर बराबर आव्यू, तो अहींथी आ वर्गमूळमां आवी गयू। अने आना परथी तमे लखो, जो अहींया तमे समय छे इलेक्ट्रॉन माटे लखो, तो अंतर तो फिक्स ज छे, प्रवेग कोनो आवशे इलेक्ट्रॉननो, अने इलेक्ट्रॉनना प्रवेग माटे आ सूत्र मूकी दो। तेवी रीते प्रोटोननो लखो, तो प्रोटोन माटे सूत्र लखी दो, तो शू थई जशे टीपी बराबर समय टीपी बराबर, टीपी बराबर शू थशे, तो के अंडर रूट टू डी अपॉन, चलो इलेक्ट्रॉन माटे लखी दो, टी बराबर रूट टू डी अपॉन ए, ए नी बदले तमे फरी पाछू किंमत मूको, तो शू थई जशे रूट टू डी अपॉन ए बराबर शू छे ई ई अपॉन एमी, छेदनो छेद अंशमां। ओके चलो बधानी किंमत मूकी अने सादरूप आपी दो, वर्गमूल में बे गुणिया डी बराबर एक पॉइंट पांच गुणिया दस नी माइनस बे घात, इलेक्ट्रॉननु दल, इलेक्ट्रॉननु दल केटलू, नौ पॉइंट एक गुणिया दस नी माइनस एकत्रीस घात ना छेद में इलेक्ट्रॉननो विद्युत भार एक पॉइंट छ गुणिया दस नी माइनस ओगणीस घात गुणिया विद्युत क्षेत्र बे गुणिया दस नी चार घात। आखानु सादरूप आपी अने तमे वर्गमूल काढशो, तो आ समय मळशे आपणने टीई बराबर बे पॉइंट नौ गुणिया दस नी माइनस नौ घात सेकंड, आ इलेक्ट्रॉन माटे समय मिळो। ओके चलो हवे जोईए प्रोटोन माटे, आ कोना माटे समय मिळो, इलेक्ट्रॉन माटे, सेम आ सूत्र ઉપરથી પ્રોટોન માટે લાગતો સમય ટીપી બરાબર શું સૂત્ર આવશે, તો કે રૂટ ટુ ડી ઇલેક્ટ્રોનના બદલે પ્રોટોનનું દળ છેદમાં વિદ્યુત ભાર, એટલે કે ઈ અને ઈ બે સેમ જ રહેશે। ચાલો ફરી પાછી કિંમત મૂકીએ, બે ગુણ્યા એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ બે ઘાત, પ્રોટોનનું દળ એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ સત્યાવીસ ઘાત કિલોગ્રામ। ઓકે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો, તો કે જેટલો, સોરી પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો, તો કે જેટલો ઇલેક્ટ્રોન પરનો એટલો જ, પ્રોટોન પરનો એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત, વિદ્યુત ક્ષેત્ર કેટલું બે ગુણ્યા દસની ચાર ઘાત। આમનું તમે સાદરૂપ આપશો, તો સાદરૂપ આવશે ટીપી બરાબર એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ સાત ઘાત સેકન્ડ। આ મળી ગયો બીજો આન્સર। તો જો પહેલું કીધું હતું કે પતન માટે લાગતો સમય મેળવો, તો બંને માટેના સમયો છે આપણને મળી ગયા, આમાં તમને કયો સમય વધારે લાગે છે, કયો સમય, તો જો જેની ઘાત ઓછી, ઋણમાં જેની ઘાત ઓછી એ સમય વધારે, ઋણમાં જેટલી ઘાત વધારે એ સમય ઓછો, તો પ્રોટોન માટે વધુ સમય લાગે છે। કેમ, તો કે જો પ્રોટોન માટે અહીંયા ગુરુત્વીય અસર નથી થતી, એટલે મુક્ત પતન માટે ગુરુત્વીય અસરને આપણે અવગણી છે। જો આની વેલ્યુ છે તમે જો, તો સામાન્ય રીતે મુક્ત પતન માટે જો સમય છે એ દળ પર આધારિત નથી, પણ અહીંયા જે આપણે સમય મેળવો એ દળ પર આધારિત છે, જેનું દળ વધારે એનો સમય વધારે, તો પ્રોટોનનું દળ વધારે હોવાથી પ્રોટોનનો સમય પણ કેવો આવવાનો છે, વધારે, તેથી પ્રોટોનને વધારે સમય લાગે છે। અને જો તમારે પ્રવેગ ગણવો હોય, તો આ સૂત્ર છે, આ સૂત્રમાં વેલ્યુ મૂકી દો, શું થશે, એપી ઇઝ ઇક્વલ ટુ
ઈ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત, ઈ 2 ગુણ્યા 10 ની 4 ઘાત, ના છેદમાં પ્રોટોનનું દળ 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત. તો આ તમારો જવાબ આવશે 1.9 ગુણ્યા 10 ની 12 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓહો, પ્રવેગ તો જુઓ ભાઈ, ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એના બદલે 1.9 ગુણ્યા 10 ની 12 ઘાત. ખૂબ પ્રચંડ હોય. મેં તમને કીધું હતું ને કે હું તમને આ સોલ્વ કરાવીશ, એટલે તમને કહીશ કે ગુરુત્વીય અસર શા માટે અવગણી છે. તો કે એની સરખામણી આ પ્રવેગ ખૂબ જ મોટો હોવાથી ગુરુત્વીય પ્રવેગને અવગણી શકીએ. તેથી આ જ રીતે તમે ઇલેક્ટ્રોનનું મેળવો તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ તો આના કરતાં પણ વધારે મોટો આવશે. એના માટે તમારે સોલ્વ કરવું હોય તો તમે કરી શકો છો, કેમ કે એમનું દળ છે એ કેટલું થઈ જશે, માફ કરજો મારી એક ભૂલ છે, પ્રોટોન લીધું છે, પ્રોટોનનું દળ કેટલું? પ્રોટોનનું દળ તો કે 1.67 ગુણ્યા 10 ની માઇનસ 27 ઘાત, ત્યારે આનો આન્સર આવે 1.9 ગુણ્યા 10 ની 12 ઘાત. ઓકે, 27 ઉપર જશે પ્લસ 27 ને 4 31માંથી. ઓકે, 1.9 ગુણ્યા 10 ની 12 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર. જ્યારે ઇલેક્ટ્રોન લેશો તો 10 ની માઇનસ 31 ઘાત જવાબ છે, ખૂબ જ મોટો આવશે. તો આ ચાલો નોટ ડાઉન કરો, આ છે યાદ રાખજો પ્રવેગવાળા, અને આ કઈ રીતે સમીકરણ આવ્યું, D = V0t + 1/2 at² પરથી. ચાલો નોટ ડાઉન કરો આમને.